આજે ગોલ્ડરીના એરાનું જે સંગીત છે એક વારસો છે, અને વારસો એવું પણ નથી કે એક પેઢી બે પેઢી કે મારા દાદાના સમયથી ચાલુ થયું, મારા પિતાને મળ્યો, પિતાથી મને મળ્યો, અને મારો નાનો દીકરો છે એ પણ આ ગીતો ગણગણે છે. નવા ગીતોમાં એ જે ફિલિંગ સાથે કે જે ભાવનાઓ સાથે જે જૂનું સંગીત બનાવ્યું છે અને જે રીતે પીરસાયું છે એ રીતે નવું સંગીતને કોઈ અપનાવી નથી શકતું, કારણ કે એમાં લોકોની લાગણીઓ અને શબ્દોમાં રસ છુપાયેલા છે કે જે વારે ઘડીએ આપણને તેની તરફ ખેંચી લે છે. અને એ સંગીતમય મેલોડી છે જેને આપણે સતત વાગોળિયા કરીએ છીએ. અને બીજું કે ગાવાની બાબતમાં આવે તો ગાવું એ અભિવ્યક્તિ છે, દરેકનો હક છે. હું પણ શરૂઆત મારે બહુ ટાઈમ થયો નથી મારે ગાવાનું ચાલુ કરે, હાર્ડલી મેં 17માં ગાવાનું ચાલુ કર્યું. 17માં રિટાયર થયા પછી ગીત સાથે હંમેશા સંકળાયેલી હોવી જોઈએ, કારણ કે કોઈ ગીત વાગે તો આપણને એની સાથે જીવનનો કોઈ ના કોઈ પ્રસંગ સાથે વણાયેલો જ હોય છે, તો જ એ ગીત યાદ આવે, નહીં તો આવશે જ નહીં. કોઈને બાળપણનું હોય, કોઈને પિતા સાથેનું પ્રેમ હોય, કોઈને લગ્ન સાથેનો સંબંધ હોય, કોઈને કોલેજની યાદો હોય કે કોલેજ, કોઈને પહેલી નોકરીના સાથે કોઈ ગીત સંકળાયેલું હોય કે ભાઈ હું ચલો ઇન્ટરવ્યુ આપવા જતો હતો અને આ ગીત મારા કાને સંભળાયું હતું. પહેલી તારીખે પગાર આવતો એટલે કાયમ આપણને પેલું ગીત યાદ આવતું જ, આ પહેલી તારીખે. બિલકુલ સાચી વાત છે. હવે હું કયું ગીત ગાઉં એ મોટો પ્રશ્ન છે, પણ છતાં પણ એક હું વિચારી લઉં ગીત. મેરી તમન્નાઓ કી તકદીર તો સવાર